संखेश्वर તાલુકાના મોટી ચંદુર ગામે આવેલ 5 વીઘા જમીનમાં ખારેકની ખેતી કરવામાં આવી છે। આ ખેડૂતે બિલકુલ વિપરીત પરિસ્થિતિમાં ખારેકનો પાક ઉગાડીને કચ્છ અને સાઉદી અરેબિયાની ખારેક સામે હરીફાઈ પૂરી પાડી છે। આ પ્રગતિશીલ ખેડૂત પાસે સરકારની સહાયકારી યોજના સાથે સાથે પ્રાકૃતિક પદ્ધતિ આગવી સૂઝબૂઝ અને હિંમતથી ખારેક ઉગાડીને આ પંથકમાં નવા પાક માટે ખેડૂતોના માર્ગદર્શક બન્યા છે। વડિયાર પંથક જ્યાં ચણાની ખેતી વિશેષ છે, નર્મદાના પાણી હજુ પહોંચ્યા નથી અને આ વિસ્તાર ખારાપાટ તરીકે પંકાયેલ છે, અહીં મીઠા પાણી મળવા મુશ્કેલ છે, ત્યારે આ ખારેકની ખેતી કરી છે। 10 વીઘા જમીનમાં નર અને માંદાના છોડ 3 વર્ષ પહેલા વાવ્યા હતા અને હવે આ વર્ષે ખારેક આવશે તેમ ખેડૂતે જણાવ્યું હતું। તો આ ઉપરાંત બોર છે જે ટપક સિસ્ટમથી પાણી ખેંચવામાં આવે છે અને 24 કલાક છોડવાને પાણી પૂરું પડાય છે। 5 વીઘા જમીનમાં પથરાયેલા ખારેકની ઉપજ આવતા 3 માસમાં પાક સંપૂર્ણપણે તૈયાર થઈને માર્કેટમાં આવશે। આ ખેડૂતનો આત્મવિશ્વાસ તેની મહેનત પર છે અને તેને પાટણ કૃષિ વિભાગને કચ્છ અને ગલ્ફના કન્ટ્રીમાંથી આવતી ખારેક કરતાં પણ વધુ મીઠાસ આ ખારેકમાં મળશે તેમ ખેડૂતે જણાવ્યું હતું। આમ પાટણ જિલ્લામાં ખારેકની ખેતી માટે આશાઓનું આ કિરણ ખેડૂત માટે માર્ગદર્શક બની રહેશે। નમસ્કાર, હું આમ તો જાતે શિક્ષક છું વ્યવસાય, પરંતુ મને ખેતી સાથે થોડો લગાવ છે અને કંઈક નવું કરવાને આ નવા પ્રયોગ કરવાનો મને શોખ છે, એટલે આ પ્રાકૃતિક ખેતી તરફ અને બાગાયતી ખેતી તરફ મેં ધ્યાન આપેલું છે। પરંપરાગત ખેતી કરતા હતા, રાસાયણિક દવાઓનો ખોટો ખર્ચ કરતા હતા અને એના બદલામાં અમે ખારેકનું આયોજન કરેલું છે 5 વીઘાની અંદર। એની અંદર લગભગ 150 છોડવા છે, કારણ કે 150 છોડવાની સુધી સરકાર આની સબસિડી આપે છે 50%। એની અંદર એના રોપા હોય, ખાડાનો ખર્ચ હોય, સાણિયું ખાતર હોય, આ તમામ ખર્ચ ટોટલ જે થાય છે એમાંથી 50% ખર્ચ સરકારશ્રી ભોગવે છે, બાકીનો આપણે ભોગવવાનો આવે છે। એની સાથે સાથે 120 છોડવા લીંબુના પણ વાવેલા છે, એની અંદર પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત, એમાં ગાય આધારિત આપણે જે ઘનજીવામૃત છે, પ્રવાહી જીવામૃત છે, એનો ઉપયોગ કરીએ છીએ અને એનું ખૂબ સરસ, કોઈ રોગ જીવાત કે એનો કોઈ બહુ પ્રશ્ન રહેતો નથી। અને તમે જોઈ શકો છો કે ખારેકના છોડ લગભગ 3 વર્ષની અંદર ત્રીજા વર્ષે એનું ઉત્પાદન આપવાનું ચાલુ થઈ જશે અને જો હવામાન સારું રહે તો આની અંદર એક છોડવે 20-25 પણ ખારેકો ઉતરી શકે છે અને ટૂંક સમયમાં તમે મોટી ચંદુરની ખારેકો ખાતા થઈ જશો એવી આશા છે। છોડ ક્યાંથી લાવ્યા હતા? છોડ જે છે અને અગાઉ આપણે જે આઈ ખેડૂત પોર્ટલની અંદર અરજી કરવાની આવે છે સહાય માટે, એમાં પાટણ અંબિકા નર્સરી જે છે ત્યાંથી છોડ લાવેલા અને છોડના જે ખર્ચ જે રોપાનો આપેલો છે એમાં 50% સરકારશ્રી તરફથી મળેલ છે। પછી બાકી જે સાણિયું ખાતર હોય, ખાડા કરવાની મજૂરી હોય, એમાં પણ 50% ખર્ચ સરકાર ભોગવે છે, એટલે શરૂઆતમાં થોડું આપણને બેનિફિટ ઓછું મળે છે, પણ એની વચ્ચે જે છે તમે જોઈ શકો છો કે વચ્ચે આપણે ગમે તે શાકભાજી છે કે ચણા છે તો એનું બીજું વાવેતર આપણે કરી અને બેનિફિટ મેળવી શકીએ છીએ 3 વર્ષ સુધી, અને 3 વર્ષ પછી આપણે એનું ઉત્પાદન રેગ્યુલર ચાલુ થઈ જાય પછી એનો લાભ મળે છે। શું નામ તમારું? મારું નામ મોતીભાઈ શંકરભાઈ દેસાઈ, મોટી ચંદુર।